પણ પૂર્ણ થયા. આટલા ટૂંકા ગાળામાં જળ સંચયના ક્ષેત્રમાં આટલી નોંધપાત્ર કામગીરી થઈ હોય તેવું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. ટપક સિંચાઈની 66,491 જેટલી અરજીઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 1,500 કરોડની યોજનાઓની કામગીરી પ્રગતિમાં છે. 3,72,004 કિસાનોને કૃષિ કિટ્સનું, 3,58,770 કિસાનોને બાગાયત કિટ્સનું તેમજ 5,19,684 પશુપાલકોને પશુપાલન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. કૃષિ મહોત્સવ 2005, 2006 અને 2007 દરમિયાન 1,47,63,452 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 57,42,841 કિસાનોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન તેમજ 18,573 કિસાનોને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 13,02,428 સોઇલ હેલ્થ કાર્ડ અને 3,28,887 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. 5 વર્ષ પહેલાના ખરીફ પાકના 79,00,000 હેક્ટર વાવેતરની સરખામણીમાં કૃષિ મહોત્સવ બાદ તેમાં 10,00,000 હેક્ટરનો વધારો થઈને 89,00,000 હેક્ટર વાવેતર થયું છે. તેમજ રવિ પાકનું વાવેતર 17,00,000થી વધીને 32,00,000 હેક્ટર થયું છે. શિયાળા નાખી વાવી બાવી કરે તો વરસાદ એવો જોઈએ એવો ન થાય અને જોઈએ એવો થાય તો પાણી વહી જાય દરિયામાં બધું. સરકાર કહી હતી પછી જ અમને આ બધું લાભ થાય છે, વરસાદ બધી મળે છે. નકર આજ સુધી કઈ એવું હતું નહીં તો પાણી રોકાણથી હોય તો આપડે બે પાણી કાઢો તો નીકળી જાય તો હાવ ફેલ ના જાય પાક. કૃષિ મહોત્સવના આ સમગ્ર કાર્યક્રમ પાછળ મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશ છે 2010 સુધીમાં કૃષિના સપ્રમાણ ઇનપુટ્સનો ઉપયોગ કરીને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરીને કિસાનોની આવકને બમણી કરવી અને હવે જ્યારે કૃષિ મહોત્સવ પ્રતિવર્ષ યોજાઈ રહ્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રે તેની અસરો સ્પષ્ટ જણાઈ રહી છે. આ ક્રાંતિકારી પગલાંની અત્યંત સકારાત્મક અસર જોઈએ તો તે છે ખેતીથી વિમુખ થયેલા કિસાનોનું ખેતી તરફ પાછા વળવું. અગાઉના વર્ષોમાં ખેતીની ઓછી આવક અને મર્યાદિત સાધનોથી હતાશ થઈને ખેતી છોડી દેનારા કિસાનો શહેરમાં જઈ રોજીરોટીના અન્ય માધ્યમો અપનાવવા લાગ્યા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષોના કૃષિ મહોત્સવના પરિણામો જોયા બાદ તેઓ ફરી એકવાર પોતાના ગામ તરફ, ખેતી તરફ પાછા ફર્યા છે. મારાથી નાનો ભાઈ મેં કઈ નતું એટલે કીધું રાજકોટ જે રોજી રોટી આપણે ગમે ધંધો કરી વાર ખેતી ને અમને પાણી વધતા યોગ્ય લાગ્યો પાછો બોલાવી લીધો. આવક થવી જોઈએ એ થાય નહીં બરોબર, પછી એનો નફાવ તો કરવો પડે ને એના માટે પછી કોઈ સિટીમાં ગમે કોઈ બેંક લઈને વહી જાય ને કોઈ હીરામાં વહી જાય ને એવું બધું કરવું પડતું. હવે આવું બધું સુવિધા થયા પછી તળાવના કામ છે, કોઈ કાઢિયાના કામ છે, કોઈ એકડેમના, એટલે ખેડૂત પાછા બધું મૂકી અને પાછા પ્રગતિમાં આવ્યા એવું અમને લાગે છે. આ મહોત્સવની અન્ય અસરોમાં કિસાનોનો નવા નવા પાક તરફનો હકારાત્મક અભિગમ છે, જેમાં કાજુ, કુંવારપાઠું, પામરોઝ, લેમન ગ્રાસ અને પચૌલી જેવા પાકનું વાવેતર પહેલીવાર કરવામાં આવ્યું છે. ગુજરાતના કિસાનને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જે નક્કર પગલાં લેવામાં આવ્યા છે તે અંતર્ગત 31,779 સ્વસહાય જૂથની રચના થઈ છે. આદિવાસી કિસાનોનું આર્થિક સ્તર ઊંચું લાવવા માટે અને તેઓને પરંપરાગત પાકને બદલે નવા વધુ મૂલ્ય આપતા પાક તરફ વાળવા માટે 79,630 ગામમાં વાડી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 18,866 ગામ ઈ ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે તેમજ 2,905 ગામમાં પંચવટી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. કૃષિ મહોત્સવ એટલે કૃષિ અને કિસાનોનો ઉત્સવ. તો આવો કિસાનોના મુખે જાણીએ કે તેઓને આ મહોત્સવમાં શું લાભ થયા છે. પહેલા હું જે ઉત્પાદન લેતો હતો અને અસલની જે પદ્ધતિ હતી તેમાં જે ઉત્પાદન મળતું હતું ને ત્યાર પછી મેં ચેન્જીસ આવ્યા કે ભાઈ વીઘે હું 6 કિલો બિયારણ નાખીને જે મેં ઉત્પાદન લીધું તેમાં પહેલા 12 કિલો નાખીને મને 50-60 મણ ભાત મળતું હતું, તેની જગ્યાએ હવે 6 કિલો નાખીને મને 100-90 મણનું ઉત્પાદન વીઘે ભાત મળે છે. ખર્ચા તો ઘટી ગયા, ઉત્પાદન વધી જાય, ઉત્પાદન વધ્યા પછી એમાં જે કઈ યાર્ડની અંદર માલ નાખે તો એ તો વેચવાનો છે, એટલે એમાં જે કઈ ખર્ચા કરતા તો આવક વધી જવાની છે. અમે પછી મજૂરી ઘટી જાય, આજે કઈ અમુક દવા ખડ જંતુનાશક દવા હોય કે ખડના બિયારણોની દવા આવે છે
એટલે એ દવા છંટકાવ કરવાથી ઘણો પણ ખેડૂતોને ફાયદો થાય. કૃષિ મહોત્સવ જેવા ક્રાંતિકારી પગલાએ સાચા અર્થમાં કિસાનોના જીવનની દિશા બદલી. તો આવો જાણીએ કે કિસાનોના મનમાં સરકારની શું છબી છે. પશુપાલન ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, ખાતર અને બીજા ક્ષેત્રમાં તો આ સાહેબ લોકોએ જે જાણકારી આપી જેનાથી લોકો પણ થોડાક ઉજાગર થયા. પહેલા રસીકરણ થતું નતું, અનિયમિત થતું હતું બરાબર, એટલે અમારી ભેંસોમાં રોગચાળો વધારો આવવાથી ભેંસો મરી જતી હતી અને આ કૃષિ રથ આવવા માંડ્યો એટલે અમે કિસાનોએ આ બધું સંભળી અને નિયમિત રસીકરણ થવા લાગ્યું તેથી અમને ભેંસોમાં રોગચાળો દૂર થયો અને જે ભેંસોમાં માવજત સારી થવા માંડી અને અમે દૂધ સારું લઈ શકીએ છીએ. જો આ કૃષિ મહોત્સવનું મોટામાં મોટું કોઈ કામ હોય તો અધિકારીઓ અને ખેડૂત નજીક આવશે એ મોટામાં મોટું કામ છે. ભડક ઉડાડવાનું કામ જે થયું છે એની માટે ધન્યવાદને પાત્ર વસ્તુ છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ કામ જે કર્યું છે એ ખેડૂતના ભાગ્યનો ઉઘડવો ઉદય થતો હોય એવું મને તો દેખાય છે. કિસાનો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે અગાઉ ક્યારેય સીધો સંપર્ક હતો નહીં, પરંતુ હવે આ વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને કિસાનોની મુલાકાત લે છે. તેઓને ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપે છે. તેઓને મૂંઝવતા પ્રશ્નો વિશે જાણીને તેનું નિરાકરણ સૂચવે છે. આવા હજારો કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ આ સમગ્ર મહોત્સવ દરમિયાન કાર્યરત રહ્યા છે. તો આવો તેઓના મુખે જ તેઓના અનુભવો અને પ્રતિભાવો જાણીએ. મિત્રો, આપણે 2005 ની અંદર કૃષિ મહોત્સવ કર્યો અને એ આપણે આખા સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની અંદર આપણે એમાં પ્રથમ હતા. આ કૃષિ મહોત્સવને કારણે ખેડૂતની અંદર સૌથી અગત્યની જો બાબત હોય તો એની એક જાગૃતિ આવી છે. પહેલા એવું હતું કે વૈજ્ઞાનિકોને મળી શકાય, અધિકારીઓને મળી શકાય એવી એક જે માન્યતા ખેડૂતોમાં હતી એ દૂર થઈ અને એના હિસાબે એ ખેડૂતો નવા નવા પ્રશ્નો વૈજ્ઞાનિકોને પૂછતા થયા, અધિકારીઓને પૂછતા થયા, ખાસ કરીને ખાતર, બિયારણ અને જંતુનાશક દવા એનો સમતોલ ઉપયોગ કરતા થયા અને નવા નવા જે પાકો છે એને અપનાવતા થયા, નવી નવી જે ટેકનોલોજી છે એ પણ અપનાવતા થયા. એટલે આ રીતે જોઈએ તો કૃષિ મહોત્સવ દ્વારા એક નવી ક્રાંતિ આવી છે ખેડૂતોમાં, એવું કહીએ તો ખોટું નથી. વર્ષ 2005 રોપાયેલા એક વિચાર બીજમાંથી ધીમે ધીમે ઘેઘૂર વૃક્ષ બનતું જાય છે. પ્રતિવર્ષ કૃષિ મહોત્સવને આવકારવા કિસાનો ઉત્સુક રહે છે. સરકાર પણ પ્રતિવર્ષ કૃષિ મહોત્સવમાં વધુ ને વધુ વિષયોનો ઉમેરો કરે છે. કૃષિ મહોત્સવ એ કિસાનો, તેઓની કૃષિ ઉત્પાદકતા તેમજ તેઓના સુખ અને સમૃદ્ધિનો ઉત્સવ છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે અને એટલે જ કૃષિ ક્ષેત્રના વિકાસ થકી અન્ય અનેક ક્ષેત્રોનો અને સરવાળે સમગ્ર દેશનો વિકાસ વેગવાન બને છે. કૃષિ મહોત્સવ.